અસલામવાલેકુમ જનાબ બબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ સિક્સ યુનિટ ફાઈવ ફિફ્થ ઓફ ધ સિક્સ વર્ક બુક આજની તારીખ છે વિદ્યાર્થીનીઓ દસ ચાર બે હજાર એકવીસ અને વાર છે શનિવાર સેટરડે તો વિદ્યાર્થીનીઓ મેં તમને આગલા ગયા પીરિયડની અંદર એકથી સાત જે ફકરા હતા એના પરથી ક્વેશ્ચન આન્સર લખવા આપેલા હતા હવે આપણે પેરેગ્રાફ નંબર એટ જોઈશું ફિફ્થ ઓફ ધ સિક્સ્થના જે પાના નંબર પિસ્તાલીસ પર છે સ્વાદેપોથીની અંદર તો અહીંયા તમને પેરેગ્રાફ એટ આપ્યો છે એના અંદરથી ચૂઝ કરીને તમારે આન્સર લખવાના છે તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ એટલે કે પહેલો ક્વેશ્ચન છે વેર ડીડ ધ ડિયર હાઈડ ઇન ધ એન્ડ એટલે કે એન્ડની અંદર જે હરણ જે છે તે ક્યાં સંતાઈ ગયું હતું તો ઇન ધ એન્ડ ધ ડિયર હીડ ઇન અ બુશ બશ એટલે કે જે હરણ જે છે એ બશ એટલે કે ઝાડીઓની અંદર સંતાઈ ગયેલું સેકન્ડ ક્વેશ્ચન ઇઝ હુ મેડ અ હોલ ઇન અ સેક એસ એ સી કે સેક એટલે કે કોથળો કે કોથળાની અંદર જે છે હોલ એટલે કે કાણો કોણ પાડે છે તો ધ માઉસ મેડ અ હોલ ઇન ધ સેક એટલે કે ઉંદરું જે છે ઉંદર જે છે એ શું કરે છે સેકની અંદર એટલે કે કોથળાની અંદર કાણો પાડે છે નેક્સ્ટ ક્વેશ્ચન થર્ડ ક્વેશ્ચન ઇઝ વોટ ડીડ ધ હન્ટર ડુ તો આન્સર આવશે ધ હન્ટર થ્રુ અ સેક એન્ડ રન આફ્ટર ધ ડીયર એટલે કે હન્ટરે શું કર્યું તો શિકારીએ કર્યું કે તેણે જે કોથળો હતો એ ફેંકી દીધો થ્રુ ધ સેક એટલે કે કોથડો ફેંકી દીધો અને રન આફ્ટર ધ ડીયર અને ડિયરની પાછળ દોડી ગયું દોડવા માંડ્યું નેક્સ્ટ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઈટ એ બી સી ઓરડી ઇન અ બોક્સ તમારે શું કરવાનું છે બ્રેકેટની અંદર તમારે પેરેગ્રાફમાંથી ચૂઝ કરીને અહીંયા આન્સર લખવાના છે તો ધ હન્ટર થ્રીયુ હીઝ તો આન્સર આવશે એ શેક એટલે કે એણે એનો જો કોથળો હતો તે ફેંકી દીધો હતો

બસની અંદર જાળીઓની અંદર કોણ સંતાઈ ગયું હતું તો કોણ સંતાઈ ગયું હતું તો એમાં આવશે બી ડિયર શું આવશે અહીંયા ડિયર આવશે પછી આપણે આગળના પેરેગ્રાફ તરફ જઈશું પેરેગ્રાફ નંબર નાઇન એના ક્વેશ્ચન આન્સર છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ હન્ટર લૂઝ હન્ટરે શું ખોઈ દીધું તો જવાબ આવશે ધ ધ ધ લૂઝ બોથ એન્ડ ટર્ટલ એટલે કે જે શિકારી હતો એણે પોતાના બંને શિકાર ખોઈ દીધા એક તો ડિયર એટલે કે હરણ અને બીજું ટલ એટલે કે કાંચબો બંને શિકાર શિકારીએ ખોઈ દીધા નેક્સ્ટ ક્વેશ્ચન બીજો હુ વોઝ ફુલિશ ફુલિશ એટલે કે મૂર્ખ મૂર્ખ કોણ હતું તો જવાબમાં આવશે એટલે કે કોણે આનંદ માણ્યો તો આન્સર આવશે ધ ધિયર ધ ટટલ એન્ડ ધ માઉસ રિજોઇસ એટલે કે ત્રણે ત્રણ મિત્રોએ આનંદ માણ્યો હતો કારણ કે એ લોકો શું બચી ગયા હતા શિકાર શિકાર એના પાંચમાંથી એના પંજામાંથી એ લોકો બચી ગયા હતા એટલે કે કાગડાએ ડિયરે ટટલે અને માઉસે ચારે ચારે શું રિજોઈસ એટલે કે આનંદ માણ્યો નેક્સ્ટ ક્વેશ્ચન હુ બીકેમ ધ ફ્રેન્ડ સ્પ્રે એટલે કે જે મિત્રો હતા એમનો શિકાર કોણ બની ગયું તો આન્સર આવશે ધ હન્ટર બીકેમ ધ ફ્રેન્ડ સ્પ્રે એટલે કે એ જે શિકારી હતો એ પોતે જ ફ્રેન્ડ્સનો એમના મિત્રોનો શિકાર બની ગયો આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ પાના નંબર અડતાલીસ ઉપર આમાં પણ તમારે નીચે જે તમને આપ્યા છે ઓપ્શન એમાંથી ચૂઝ કરીને આન્સર લખવાનો રહેશે ધ બ્લેન્ક વોઝ નોટ ધેર ઇન અ શેક શેકની અંદર કોણ એટલે કે કોથળાની અંદર કોણ કોણની હતું તો આન્સર આવશે ટટલ કાચબો હતો એ કોથળાની અંદરથી ભાગી ગયો હતો ને એટલે આવશે આન્સર ટટલ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ હન્ટર વોઝ બ્લેન્ક એટલે કે હન્ટર આગળ જ અત્યારે આપણે જોઈ ગયા કે હન્ટર શું હતો તો ફૂલિશ એટલે કે મૂર્ખ તો આવશે સી આગળ જોઈશું વિદ્યાર્થીનીઓ નંબર ત્રણ ધ હન્ટર બીકેમ ધ બ્લેન્ક તો હન્ટર શું બની ગયો હતો તો આવશે આન્સરમાં બી એટલે કે શિકાર બની ગયો હતો પીઆર ઈ વાય પ્રે એટલે કે શિકાર ખુદ પોતે જ બની ગયો હતો તો વિદ્યાર્થીનીઓ આ હતા તમારા ફકરા પરથી ક્વેશ્ચન આન્સર તમારે લખવાના રહેશે તમારી સ્વાદેપોથીની અંદર હવે આગળ વધીશું ક્વેશ્ચન નંબર ટુ તરફ હુ દીડ વોટ રાઇટ ધ નેમ ઓફ ધ કેરેક્ટર ફ્રોમ ધ સ્ટોરી એટલે કે અહીંયા તમને કોણે શું કર્યું હતું સ્ટોરીના હિસાબે એના પરથી તમારે નામ લખવાના છે તો એની એક્શન અને એના જે કેરેક્ટર તો એક્શન છે ફર્સ્ટ ક્રોલિંગ ક્રોલિંગ એટલે કે પેટથી સરકીને ચાલવું ક્રોલિંગનો શું મિનિંગ થાય છે વિદ્યાર્થીનીઓ પેટ વડે સરકીને ચાલવું તો એનો જવાબ આવશે ટર્ટલ ટર્ટલ એટલે કે કાચબો કાચબો જે છે એ પેટ વડે સરકીને ચાલે છે ને એટલે વિદ્યાર્થીનીઓ ક્રોલિંગની જે એક્શન છે એનું કેરેક્ટર આવશે ટર્ટલ આગળ છે ફ્લાઈંગ ફ્લાઈંગ એટલે કે ઉડવું તો આખી સ્ટોરીમાં ઉડવાવાળું કોણ હતું કાગડો એટલે કે એ કેરેક્ટરમાં આવશે ક્રો કાગ કાગડાની જે એક્શન હોય છે તે ઉડવાની હોય છે આગળ જોઈશું વિદ્યાર્થીનીઓ થ્રોઈંગ થ્રોઈંગ એટલે કે ફેંકું સ્ટોરીની અંદર જે હન્ટર છે એ જે કોથળો ફેંકે છે ને એની અહીંયા વાત કરવામાં આવી છે એટલે કે ફેંકવાની ક્રિયા જે છે એ હન્ટર દ્વારા થાય છે એટલે કે એ કેરેક્ટરમાં આવશે હન્ટર આગળ જે છે ફોર્થ નંબર પર ઇન્ફોર્મિંગ ઇન્ફોર્મિંગ એટલે કે જે માહિતી હતી એ કોણે આપી હતી સૌથી પહેલાં તો ક્રોએ આપી હતી કાગડાએ આપી હતી એટલે એમાં આવશે ક્રો આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ કટિંગ કટિંગ એટલે કે જે પેલું કાટવાની ક્રિયા કોણે કરી હતી તો ઊંડરાએ કરી હતી એટલે કે એમાં આવશે માઉસ આગળ હિડિંગ કોણ કોણ સંતાઈ ગયું હતું તો ડિયર અને માઉસ આ બંને સંતાઈ ગયા હતા અને લાસ્ટ છે સેવન નંબર પર ચેઝિંગ એટલે કે પીછો કરવો તો પીછો કોણ કરી રહ્યું હતું તો હન્ટર એટલે કે શિકારી જે છે એ પીછો કરી રહ્યો હતો એટલે એમાં આવશે હન્ટર તો વિદ્યાર્થીનીઓ અહીંયા તમારી પાસે એક્શન એક્શન હતી અને એના કેરેક્ટર હતા તો એ વિદ્યાર્થીનીઓ તમારે તમારે સ્વાધેપોથીમાં લખવાના રહેશે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું રાઈટ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ખરા ખોટા લખો તો અહીંયા આપણે ટ્રુ ઓર ફોલ્સ લખીશું તો પહેલું છે ધ ક્રૂ એન્ડ ધ ડીયર વર રિલેટિવ્સ એટલે કે કાગડો અને ડીયર એટલે કે હરણ બંને શું હતા રિલેટિવ્સ હતા તો આવશે ફોલ્સ એ બંને તો કોણ હતા વિદ્યાર્થીનીઓ મિત્રો હતા રિલેટિવ્સ એટલે કે સગા સંબંધી પણ એ બંને મિત્રો હતા એટલે પહેલું વાક્ય આવશે ફોલ્સ બીજું વાક્ય છે ધ હન્ટર એટ ધ ટર્ટલ એટલે કે ટિકારી જે છે તે ટર્ટલ એટલે કે કાચબાને ખાઈ લીધું શિકારી કાચબાને ખાઈ ગયો હતો વિદ્યાર્થીનીઓ અહીંયા પણ આવશે ફોલ્સ આગળ જોઈશું ત્રીજા નંબરનું વાક્ય ધ ક્રો લોકેટેડ ધિયર ક્રો જે છે એ ડિયરને શોધતું હતું એટલે કે કાગડો જે છે એ હરણને શોધવા નીકળેલું હતું તો એણે શું એમાં આવશે ખરું એટલે કે ટ્રુ ફોર નંબર ધ ક્રો ટુક ધ માઉસ ઇન હિઝ બીક વિદ્યાર્થીનીઓ બીક બી ઈ એ કે બીક એટલે કે ચાંચ તો કાગડાએ જે છે તે ઉંદડાને એની પોતાની ચાંચમાં લઈ ગયો હતો લીધો હતો એટલે અહીંયા આવશે ટ્રુ ખરું પાંચમું વાક્ય છે ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર તો એમાં આવશે ફોલ્સ એટલે કે ઊંડાળું જે હતું તે હન્ટરનો સામનો કરવા રેડી નહીં હતું તો આવશે ફોલ્સ નેક્સ્ટ છે ધ ટર્ટલ રન રેન ફાસ્ટ ટુ સેવ ધ ડીઅર એટલે કે જે ટર્ટલ એટલે કે કાચબો જે છે એ ફાસ્ટ દોડ્યું હતું ઝડપથી દોડ્યું હતું હરણને બચાવવા માટે પરંતુ વિદ્યાર્થીનીઓ એ આવશે ખોટું કારણ કે કાચબો જે હતો એ ખૂબ ધીમે ધીમે ચાલી રહ્યો હતો સાતમું અ કિંગ ટ્રેપ ધ ડીયર એટલે કે જે કિંગ રાજાએ એ હરણને ફસાવ્યું હતું તો વિદ્યાર્થીનીઓ આ વાક્ય પણ ખોટું આવશે કારણ કે હરણને કોણે ફસાવ્યું હતું શિકારીએ આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ ધ ક્રો સેવડ ધ ટટલ તો આવશે ફોલ્સ કાગડાએ ટટલને બચાવ્યો હતો તો શું આવશે એમાં ફોલ્સ આવશે નવમું વાક્ય ધ ડિયર રેન ઇન ટુ અ બસ તો આવશે ટ્રુ કે હરણ જે છે એ બસની અંદર એટલે કે જાળીઓની અંદર જતું રહ્યું હતું ધ ક્રો મેડ હોલ ઇન અ શેક એટલે કે જે કોથળો હતો એની અંદર ક્રો એટલે કે કાગડાએ કાણું પાડ્યું હતું તો વિદ્યાર્થીનીઓ એ પણ આવશે ફોલ્સ કારણ કે કાણું તો કોણે પાડ્યું હતું ઉંદરે અગિયાર ધ હન્ટર લોસ્ટ વોથ ધ પ્રે એટલે કે આવશે ટ્રુ શિકારીએ બંને શિકાર ખોઈ દીધા બારમો નંબર ધ હન્ટર વોસ ક્લેવર એટલે કે હન્ટર જે હતો એ ખૂબ હોશિયાર હતો તો વિદ્યાર્થીનીઓ આ વાક્ય પણ આવશે ખોટું કારણ કે હન્ટર એટલે કે જે શિકારી હતો એ તો ફુલિશ હતો આપણે આગળ જ જોઈ ગયા છે વિદ્યાર્થીનીઓ આ ખરા ખોટા પણ તમારે તમારી નોટની અંદર સદય અંદર લખવાના રહેશે હવે આપણે જોઈશું વિદ્યાર્થીનીઓ પાના નંબર સુડતાલીસ પર ક્વેશ્ચન નંબર ફોર રાઈટ ધ નંબર ઇન ધ વર્ડ્સ તો વિદ્યાર્થીનીઓ મેં તમને આગળ શીખવાડ્યું હતું એ પ્રમાણે કે આપણે જે બોલીએ છીએ નંબર એ આપણે બોલીએ છીએ વન ટુ થ્રી ફોર ફાઈવ પણ આપણે એને ગુજરાતીમાં જો ગુજ જો વન ટુ થ્રી ફોર ફાઈવનું આપણે ગુજરાતી કરીએ તો થશે એક બે ત્રણ ચાર પાંચ આ રીતનું થશે પણ આપણને એમ બોલવું હોય કે હું પહેલો નંબર લાવી છું હું બીજો નંબર લાવી છું હું ત્રીજો નંબર લાવી છું જે આપણે આમ બોલીએ છીએ કે પહેલું કોણ આવ્યું જ્યારે આપણે કોઈ કોમ્પિટિશન હોય છે અથવા તો આપણું રિઝલ્ટ હોય છે અથવા તો આપણી કોઈ સ્પર્ધાની અંદર આપણને રેન્ક મળે છે ત્યારે વિદ્યાર્થીને આપણે બોલીએ છીએ કે હું પહેલો આવ્યો છું હું પહેલી આવી છું હું બીજો આવ્યો છું હું બીજી આવી છું હું ત્રીજી આવી છું ચોથી આવી છું આ રીતે આપણે વાતો કરતા હોય છે તો અંગ્રેજીમાં એ પહેલો બીજો ત્રીજો માટે શબ્દ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ આ રીતે અંગ્રેજીની અંદર પણ નંબરના શબ્દો છે તો વિદ્યાર્થીનીઓ એ આપણે જોઈશું તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે વન તો વનનું થશે ફર્સ્ટ એટલે કે એકનું થશે ફસ્ટ એક એટલે કે વન અને ફસ્ટ એટલે કે પહેલું એટલે વન તો ફર્સ્ટ પછી ટુ તો સેકન્ડ થ્રી થર્ડ ફોર ફોર્થ યુ આર એચ ફોર્થ ફાઇવ તો ફિફ્થ સિક્સ તો સિકસ્થ સેવન્થ સેવન્થ એથ નાઇન નાઇન્થ ટેન ટેન્થ જો વિદ્યાર્થીનીઓ અહીંયા ફર્સ્ટની અંદર એસટી લાગશે સેકન્ડ એનડી થર્ડ આરડી અને પછી જે છે એ બધામાં ટીએચ લાગશે એવી જ રીતના આ તમારા એકથી દસ થયા હવે આપણે આગળ જોઈશું કે અગિયારથી વીસને કેવી રીતે બોલાય તો અગિયાર બાર તેર ચૌદ આપણે આમ ગુજરાતીમાં બોલીએ છીએ તો અગિયારમું બારમું તેરમું ચૌદમું આ રીતે બોલવા માટે આપણે ઇલેવનનું થશે ઇલેવન ટ્વેલ્વનું થશે ટ્વેલ્થ જો ટી ડબલ્યુ ઇ એલ એફ ટી એચ સ્પેલિંગ યાદ રાખજો ટ્વેલ્થ થર્ટીનનું થશે થર્ટીન્થ અહીંયાથી હવે પાછળ ટી એચ લગાવવાનું ફોર્ટીનનું થશે ફોર્ટીન્થ ફિફ્ટીનનું થશે ફિફ્ટીન્થ સિક્સટીનનું થશે સિક્સટીન્થ સેવન્ટીનનું થશે સેવન્ટીન્થ એટીનનું થશે એટીન્થ નાઇન્ટીનનું થશે નાઇન્ટીન્થ અને ટ્વેન્ટીનું થશે ટ્વેન્ટીથ આ રીતે વિદ્યાર્થીનીઓ એકથી વીસ આ હતા આપણા આંકડા અને એને કેવી રીતના એ હતા એના નંબર્સ રીતે હવે વિદ્યાર્થીનો આપણે જોઈશું પ્રશ્ન છ તો એની અંદર છે એકવીસથી લઈને ત્રીસ સુધી तो so, एक ट्वेंटी वन ट्वेंटी वन थे ट्वेंटी फर्स्ट ट्वेंटी टू टूनु ट्वेंटी सेकेंड ट्वेंटी थ्री थी ट्वेंटी थर्ड ट्वेंटी फोरन थे ट्वेंटी फोर्थ ट्वेंटी फाइव ट्वेंटी फिफ्थ ट्वेंटी सिक्स ट्वेंटी सिक्स्थ ट्वेंटी सैवन न््वेंटी सैवन्थ 28 એટનું થશે ટ્વેન્ટી એથ ટ્વેન્ટી નાઇનનું થશે ટ્વેન્ટી નાઇન અને થર્ટી જુઓ થર્ટીની સ્પેલિંગ છે ટી એચ આઈ આર ટી વાય થર્ટીનું થશે થર્ટી એથ તો અહીંયા વિદ્યાર્થીનું કઈ રીતે કરવાનું છે જુઓ થર્ટી લખ્યું પછી વાયનો આઈ કરી ઈ એચ લગાવવાનું છે આ ખાસ યાદ રાખજો થર્ટી એવી જ રીતના ટ્વેન્ટીની અંદર પણ હતું કે જુઓ ટી ડબ્લ્યુ ઇ એન ટી વાય તો અહીંયા પણ ટ્વેન્ટીથમાં ટી ડબ્લ્યુ ઇ એન પછી વાયનો આઈ કરી ઈ ટીએચ કરવાનું છે એવી જ રીતના વિદ્યાર્થીનીઓ અહીંયા પણ થર્ટી જે છે તો એ થર્ટીનો વાયનો અહીંયા આઈ કરી ઈ લગાવવાનું રહેશે વિદ્યાર્થીનીઓ આશા રાખું છું કે તમને આ સમજ પડી હશે અને જેમનું પણ સ્વદેય પુથીમાં જે લખાણ બાકી હોય તે કમ્પ્લીટ કરતા રહેજો અને આજનું લખાણ પણ આજની તારીખની અંદર વ્યવસ્થિત રીતે કરી લેજો થેન્ક યુ